રાજકોટના કોઠારિયા રોડ પરના અને જુગાર દારૂ જેવી બદી માટે બદનામ થયેલા જંગલેશ્વર વિસ્તારમાં ઉઘરાણીએ આવેલા કોટડા સાંગાણીના મુસ્લિમ યુવક અકબરિયા યુસુફ મિયા કાદરી પર સરજાહેર ફાયરિંગ કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ થયાની ઘટના ઘટી છે. ફાયરિંગમાં ઘવાયા બાદ યુવક પોતે જ ભક્તિનગર પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાના પર ભડાકા થયાનું કહેતા પોલીસ અચંબિત બની ગઈ હતી અને ખુદ પીઆઈ પોતાની કારમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલે લઈ આવ્યા હતા. હજુ બે દિવસ પહેલા જ દૂધસાગર માર્ગ પર ગેરેજ સંચાલક પર નામીચા ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઈ રાઉમાએ તેના ભાઈ અને અન્ય 8 સાથીગરો સાથે મળી ભર બપોરે 2 રાઉન્ડ ગોળીબાર કરી યુવકની હત્યા નિપજાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં હજી માંડ 3 આરોપીઓ જ પોલીસ પકડી શકી છે અને બીજા તો આબાદ ફરી રહ્યા છે. પોલીસની ગુનેગારોમાં કોઈ ભડક જ ન હોય એ રીતે ગઈકાલ સાંજના સમયે જંગલેશ્વરમાં યુવક પર ફાયરિંગ થયું હતું. રાજકોટ શહેરમાં હવે છરી ચપ્પા ગુનાહિત માણસ ધરાવતા શખ્સો કે ગુનેગારો ભૂતકાળ જેવા જ બની ગયા છે. અહેવાલ વિજય મકવાણા. આ કામે જે ભોગ બનનાર છે અકબર મિયા યુસુફ મિયા, એ કોટડા સાંગાણીથી એમની માસી રોશનબેનની સાથે જંગલેશ્વર ભક્તિનગર વિસ્તારમાં આવેલા રાજકોટ શહેરમાં અહીંયા એમને અસલમ બેલીમ કરીને જે ઈસમ છે આરોપી, એની પાસેથી 1 લાખ રૂપિયા એની માસીને લેવાના નીકળતા હતા. અને એ કામે ઉઘરાણીના કામે આજરોજ એ મીટિંગ કરવા માટે આવ્યા હતા અને આ મીટિંગ દરમિયાન વાત વણસી જતા બે વચ્ચે ઉગ્ર બોલાચાલીને ગાળાગાળી થતા આ કામના આરોપી અસલમ બેલીમે જે છે એ પોતાની પાસેથી 1 તમંચા જેવા હથિયારમાંથી ફાયરિંગ કરેલ, 1 રાઉન્ડ ફાયરિંગ કરેલ, જે આ કામના ફરિયાદી જે છે અકબર મિયાને છાતીમાં ગોળી વાગેલ છે અને એ કામે 307 મુજબની FIR લઈ અને આરોપીની શોધખોળ ઉપરાંત FSLની મદદ લઈ અને ધોરણસરની તપાસ હાલમાં ચાલુ કરવામાં આવેલ છે. હજી સુધી જે પ્રાથમિક માહિતી જેટલી મળેલ છે એ મુજબ અસલમ જે છે એ લગભગ 1996ની સાલમાં કોઈ ગોંડલ બાજુ કોઈ ખૂન કેસમાં સંડોવાયેલો હતો અને એને આજીવન કેદની સજા પડેલ હતી અને છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી એ પેરોલ જમ્પ કરીને હાલ ફરાર છે પેરોલ ઉપરથી, એટલી માહિતી હાલમાં મળેલ છે. હાલ પ્રથમ તો આરોપીની શોધખોળ કરવા બાબતે તપાસ ચાલુ છે, જુદી જુદી ટીમો બનાવી અને આ કામના આરોપીને પકડવા માટેની તજવીજ હાલ ચાલુમાં છે.